ઠંડા આપણે કમ્પ્લીટ કરેલું હતું થર્મલ ઇક્વિલિબ્રિયમ અને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. તો થર્મલ ઇક્વિલિબ્રિયમ આ છે, આપણને સ્ટેટમેન્ટ આપેલું છે થર્મલ ઇક્વિલિબ્રિયમ માટે, તે ટોટલી ટેમ્પરેચરને ડિફાઈન કરે. સપોઝ બે બોડીને આપણે ડાયથર્મિક બોલથી કનેક્ટ કરેલી છે, બોડી એ અને બોડી બી. તો આ બંને સિસ્ટમ જે આપેલી છે આપણને, સિસ્ટમને જયારે આપણે ડાયથર્મિક બોલથી કનેક્ટ કરીએ અને સપોઝ ટી એ ઇઝ ગ્રેટર દેન ટીબી છે, એટલે સિસ્ટમ એ નું ટેમ્પરેચર સિસ્ટમ બી ના ટેમ્પરેચર કરતા વધારે છે. અને જો આ બંનેને આપણે ડાયથર્મિક બોલથી કનેક્ટ કરીએ તો ફર્સ્ટ પ્રોસેસ સ્ટાર્ટતા હીટ એક્સચેન્જ. અને આ હીટ એક્સચેન્જ ક્યાં સુધી થશે? તો જ્યાં સુધી ટી એ ઇઝ ઇક્વલ ટુ ટીબી નહીં થાય ત્યાં સુધી, જ્યાં સુધી બંને સિસ્ટમના ટેમ્પરેચર ઇક્વલ નહીં થાય ત્યાં સુધી બંને વચ્ચે હીટ એક્સચેન્જ થાય. જેવું બંને હોય છે તેમ બંનેના ટેમ્પરેચર સેમ છે કે ટી એ ઇઝ ઇક્વલ ટુ ટીબી, ધેન હીટ એક્સચેન્જ સ્ટોપ થઈ જાય. બરાબર, એનો મતલબ કે આ બંને બોડી હવે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો આ જે થર્મલ ઇક્વિલિબ્રિયમ વર્ડ છે એના પરથી ટેમ્પરેચરને પણ આપણે ડિફાઈન થાય. તો ટેમ્પરેચર આપણને કઈ વસ્તુ ડિફાઈન કરે છે? તો ટેમ્પરેચર આ જે રિલેશન છે એનાથી ખબર પડે આપણને હીટ ફ્લો ની ડિરેક્શન. ઇફ ટી એ ઇઝ ગ્રેટર દેન ટી બી ધેન હીટ ફ્લો ફ્રોમ બોડી એ ટુ બોડી બી. ઇટ મીન્સ કે ફ્લો ઓફ ડિરેક્શન, ફ્લો ઓફ હીટ ની ડિરેક્શન જે છે તે આપણે ટેમ્પરેચર થી શો કરી શકીએ. જ્યાં ટેમ્પરેચર વધારે હશે ત્યાં હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર હીટ ટ્રાન્સફર થવાનું. એના પછી સેકન્ડ સિસ્ટમ એવી હતી, સેકન્ડ આપણી જે કન્ડિશન એમાં બંને સિસ્ટમને આપણે એડિયાબેટિક વોલથી કનેક્ટ કરી. અને જ્યારે એડિયાબેટિક વોલથી કનેક્ટ કરીએ ત્યારે બંને વચ્ચે હીટ એક્સચેન્જ કેટલું હશે? ઝીરો. બરાબર, તો આના જે ઇનિશિયલ પેરામીટર છે પી વન બી વન ટી વન અને આના પેરામીટર છે પી ટુ બી ટુ ડી ટુ. તો આ બંને પેરામીટર્સ ની અંદર કોઈ ચેન્જ નહીં આવે બીકોઝ બંને વચ્ચે હીટ એક્સચેન્જ નથી. તો પણ આ બંને બોડી ઇક્વિલિબ્રિયમમાં છે, બટ આ ઇક્વિલિબ્રિયમ જેની અંદર એના સ્ટેટ ઓફ વેરિયેબલ્સ કોન્સ્ટન્ટ છે એને કહેવાશે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. સમજ પડી? તો આ બંનેના ડિફરન્સીસ આપણે સ્ટડી કરેલા. એના પછી બોડી એ અને બોડી બી બંનેને એડિયાબેટિક વોલથી કનેક્ટ કરેલી છે અને આ જ બંને બોડીને આપણે કનેક્ટ કરેલી છે સિસ્ટમ સી સાથે. અને આ જે કનેક્શન આપેલું છે આપણે તે કેવું હશે? ડાયથર્મિક વોલથી. એનો મતલબ કે સિસ્ટમ એ સિસ્ટમ સી બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થાય ઇફ દે હેવ ટેમ્પરેચર ડિફરન્સ. સિમિલરલી સિસ્ટમ બી એન્ડ સિસ્ટમ સી બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થાય જો બંનેમાં ટેમ્પરેચર ડિફરન્સ હોય. તો એ અને સી વચ્ચે, બી અને સી વચ્ચે હીટ ટ્રાન્સફર ક્યાં સુધી થશે? તો જ્યાં સુધી બંનેના ટેમ્પરેચર સેમ નહીં હોય. તો એક મોમેન્ટ પર ટી એ ઇઝ ઇક્વલ ટીસી થઈ જશે અને સેકન્ડ મોમેન્ટ પર ટી બી ઇઝ ઇક્વલ ટુ ટીસી. અને આફ્ટર ઇક્વિલિબ્રિયમ એટલે જો આ વસ્તુ આપણે ચેક કરવી હોય તો શું કરવું પડે? જેવું ટેમ્પરેચર ઇક્વલ થઈ ગયું એના પછી શું કરશું? તો વચ્ચેની જે એડિયાબેટિક વોલ છે એને બી વચ્ચે એને આપણે રિમૂવ કરીએ. જો એ અને બી વચ્ચેની એડિયાબેટિક વોલ રિમૂવ કરીએ એના પછી આપણે ઓબ્ઝર્વેશન લઈએ તો એ અને બી વચ્ચે કોઈ હીટ એક્સચેન્જ નહીં થાય. આનો મતલબ કે એ અને બી નું પણ ટેમ્પરેચર કેવું હશે? સમજ પડી? તો આ તો આપણું થિયોરિટિકલ એક્સપ્લેનેશન છે કે બોડી એ અને બોડી સી ને કોન્ટેક્ટમાં રહ્યું તો હીટ એક્સચેન્જ થયું. ક્યાં સુધી? ટી એ ઇઝ ઇક્વલ ટુ ટીસી થયું. એના પછી બોડી એ સોરી બોડી બી અને બોડી સી ને કોન્ટેક્ટમાં રહ્યું એના વચ્ચે પણ હીટ એક્સચેન્જ થયું. ક્યાં સુધી? ટી બી ઇઝ ઇક્વલ ટુ ટીસી. એના પછી બોડી એ અને બોડી બી વચ્ચે એડિયાબેટિક વોલને આપણે કાઢી નાખી, રિમૂવ કરી. તો આપણને શું સમજ પડી? કે એ અને બી વચ્ચે કોઈ હીટ એક્સચેન્જ નહીં થયું. એનો મતલબ કે ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી. તો આ એક્સપ્રેશન આપણાથી થર્મલ ઇક્વિલિબ્રિયમના બેઝિસ પર બને એટલે આ છે આપણી કન્ડિશન ઝીરો ફ્લો માટે. યાદ રહેશે સિમ્પલ કન્ડિશન, સિમ્પલ ડાયાગ્રામ અને એના પરથી સ્ટેટમેન્ટ લખવાના છે. હું વાત કરું ચાહે તો લખાતા છું. ઇફ સિસ્ટમ એ એન્ડ સિસ્ટમ બી આર કનેક્ટેડ વિથ એડિયાબેટિક વોલ ધેન સિસ્ટમ એ એન્ડ સિસ્ટમ બી બોથ આર કનેક્ટેડ વિથ સિસ્ટમ સી વિથ ડાયથર્મિક વોલ ધેન એટ વન મોમેન્ટ વી ગેટ ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી સી એન્ડ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી. Then on the basis of thermal equilibrium we can say TA is equal to TB is equal to
ત્રણ સિસ્ટમ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવી જશે. એનું પ્રૂફ શું? તો એ અને ડી વચ્ચેથી આપણે એડિયાબેટિક વોટર રિમૂવ કરીએ ત્યારે આપણે એવું ઓબ્ઝર્વ કરીએ કે બંને વચ્ચે કોઈ હીટ એક્સચેન્જ નહીં થાય. અને હીટ એક્સચેન્જ નહીં થાય એ ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે કે બંને સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ થશે. સમજ ભાઈ, આટલી પ્રોસિજર હીટ ડાયાગ્રામ પ્રોપર્ટી લખાવી જોઈએ ટુ માં. ક્લિયર? કસે આવ્યું? હવે આના પછી સ્ટેટ વેરિયેબલ્સ ની વાત કરીએ આપણે, તો સ્ટેટ વેરિયેબલ્સ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, માસ. એના સિવાય આજે ન્યુ સ્ટેટ વેરિયેબલ સ્ટડી કરીએ, ધેટ ઇઝ ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી યુ. તો ઇન્ટરનલ એનર્જી નો મતલબ શું થાય? કોઈ પણ સિસ્ટમ, કોઈ પણ બોડી પાસે ટોટલ એનર્જી કેટલી હશે અને કઈ હશે? તો ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. જ્યારે એ બોડી કે સિસ્ટમ મોશનમાં હશે તો ડ્યુ ટુ મોશન એની પાસે કઈ એનર્જી હશે? કાઇનેટિક એનર્જી. જ્યારે એ બોડી કે સિસ્ટમ ને આપણે એક પર્ટિક્યુલર હાઇટ ઉપર પ્લેસ કરીએ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી મળે આપણને. તો પોટેન્શિયલ એનર્જી એના ઓરિએન્ટેશન પર ડિપેન્ડ કરશે, એના કન્ફિગરેશન પર. તો ડ્યુ ટુ એક રીઝન હશે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, ક્યાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ક્યાં તો ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. આપણે પોટેન્શિયલ એનર્જી ક્લાસિક પોટેન્શિયલ એનર્જી સ્ટડી કરી લીધી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી સ્ટડી કરી, ક્લાસ 12 ની અંદર આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી પણ સ્ટડી કરી. સમજ પડી? તો ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. આ સિવાય સિસ્ટમની અંદર બીજી કઈ એનર્જી હશે? કોઈ એનર્જી હશે એની પાસે ઇન્ટરનલ એનર્જી. હવે આ જે ઇન્ટરનલ એનર્જી છે એનો કોન્સેપ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એના પરથી આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટડી કરવાનું છે. તો ઇન્ટરનલ એનર્જી કયા પેરામીટર ઉપર ડિપેન્ડ કરે, કઈ રીતે ચેન્જ થાય, અને ઇન્ટરનલ એનર્જી એનો બેઝિક મિનિંગ બરાબર એની ડેફિનેશન આપણે સ્ટડી કરવાની છે. તો સપોઝ આપણે એક કન્ટેનર કન્સિડર કરીએ, એ કન્ટેનરની અંદર ગેસ મોલેક્યુલ્સ. હવે આ ગેસ મોલેક્યુલ્સ પાસે એક રૂમ ટેમ્પરેચર રેન્ડમ મોશન હશે. તો ડ્યુ ટુ રેન્ડમ મોશન ઓફ ધી મોલેક્યુલ્સ આપણને શું મળશે? અહીંયા કાઇનેટિક એનર્જી. આ જ મોલેક્યુલ્સ વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે. તો ડ્યુ ટુ ફોર્સ ઓફ અટ્રેક્શન આપણને કઈ એનર્જી મળશે? પોટેન્શિયલ એનર્જી. તો આ સિસ્ટમના અંદર જે એનર્જી છે, એટલે આપણે આ જે ડિફાઈન કરેલું છે ઇન્ટરનલ એનર્જી, તે કયા લેવલ પર હશે? મોલેક્યુલર લેવલ પર હશે. તો અહીંયાથી ઇન્ટરનલ એનર્જી અને સિસ્ટમની એનર્જી બે ડિફરન્ટ વર્ડને સમજવાના છે. તો જ્યારે કોઈ સિસ્ટમની પર્ટિક્યુલર એનર્જી આપણે ડિફાઈન કરીએ તો એ સિસ્ટમની એનર્જી કોના લીધે હશે? તો એ સિસ્ટમના મોશનના લીધે, કાં તો એ સિસ્ટમને આપણે કઈ હાઈટ ઉપર પ્લેસ કરેલી છે તો ગ્રેવિટેશનલ ફિલ્ડના લીધે, ક્યાં તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડના લીધે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અત્યારે અહીંયા ડિસ્કસ નથી કરતા, ક્લાસ 12માં ડિસ્કસ કરશું. બટ જયારે આપણી પાસે ટોટલ એનર્જીની વાત કરીએ ત્યારે આપણને બે એનર્જી ખબર છે, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. થર્ડ એ સિસ્ટમની અંદરની એનર્જી, ઇન્ટરનલ નામ પરથી ખબર પડે આપણને. તો સપોઝ આપણે એવી એક સિસ્ટમ કન્સિડર કરી, એક ગેસ સિલિન્ડર જેની અંદર ગેસ મોલેક્યુલ્સ છે. તો આ ગેસ મોલેક્યુલ્સનું રેન્ડમ મોશન એક રૂમ ટેમ્પરેચર, તો એ રેન્ડમ મોશનના લીધે કઈ એનર્જી હશે? કાઇનેટિક એનર્જી. અને એ જ મોલેક્યુલ્સ માટે જ્યારે બે મોલેક્યુલ વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે, એટલે મોલેક્યુલર ફોર્સ હશે, ત્યારે આપણને બીજી કઈ એનર્જી મળશે? પોટેન્શિયલ એનર્જી. તો સમ ઓફ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી. પણ આ કેલ્ક્યુલેશન આપણે કોના માટે કર્યું? ગેસ કન્ટેનરના મોલેક્યુલ્સ માટે. સમજ પડી? હવે જો હું આ જ કન્ટેનરને વી વેલોસિટીથી મૂવ કરું, વી વેલોસિટીથી માને મૂવ કરું, ઇટ મીન્સ કે એની અંદરના બધા મોલેક્યુલ્સના મૂવ થવાના, તે છતાં એની ઇન્ટરનલ એનર્જીનું આ બોક્સ આ સિલિન્ડરના મોશન સાથે કોઈ રિલેશન નથી. આ વસ્તુ ધ્યાનથી સમજો. જ્યારે હું આખા સિલિન્ડરને મૂવ કરું તો એક બોક્સમાં ગેસ મોલેક્યુલ્સ છે, એ ગેસ મોલેક્યુલની રેન્ડમ મોશનના લીધે કાર્ય
એના ફોર્સ ઓફ અટ્રેક્શનના લીધે પોટેન્શિયલ એનર્જી છે. એ જ બોક્સને હું મૂવ કરું તો બોક્સના મોશનના લીધે આપણને એના ઇન્ટરનલ એનર્જીમાં કોઈ ચેન્જ નહીં મળશે. પણ આ એનર્જી ચેન્જ થઈ શકે સિસ્ટમની, એટલે એની કાઇનેટિક એનર્જી ચેન્જ થઈ શકે, પણ એની ઇન્ટરનલ એનર્જીમાં કોઈ ચેન્જીસ નહીં આવે. તો આ બે વર્ડ જરા પ્રોપરલી સમજો, સમજ પડે છે? જો થિયોરિટિકલ કન્સેપ્ટ છે, જસ્ટ એને એક્ઝામ્પલ સાથે અને અમુક એઝમ્પશન સાથે આપણે કન્સિડર કરવાનું છે, જે રીતે આપણે આઈડિયલ કેસની જે કન્ડિશન સ્ટડી કરી. હવે જો આ જ થિયોરી આઈડિયલ કેસ માટે હું અપ્લાય કરું તો આઈડિયલ કેસ માટે આવું નથી. આઈડિયલ કેસની ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક કઈ હતી? તો મોલેક્યુલ વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન નથી. તો આઈડિયલ કેસ માટે એની ઇન્ટરનલ એનર્જી એ કયા ફોર્મમાં હશે? ખાલી કાઇનેટિક એનર્જીના ફોર્મમાં. યાદ છે કે કેમિસ્ટ્રીમાં ભણેલા આઈડિયલ કેસ? તો આઈડિયલ કેસ માટે ફોર્સ ઓફ અટ્રેક્શન બે મોલેક્યુલ માટે કન્સિડર નથી કરતા આપણે. તો જયારે આઈડિયલ કેસ માટે આ થિયોરી સ્ટડી થાય ત્યારે આપણાથી કહેવાય કે આઈડિયલ કેસની ટોટલ એનર્જી કે એની ઇન્ટરનલ એનર્જી કયા ફોર્મમાં હશે? ઓનલી કાઇનેટિક એનર્જી. સમજ પડી? તો અમુક એસેન્શન સાથે આપણે આ વસ્તુ કન્સિડર કરીએ તો પ્રોપરલી ધ્યાનથી સમજો ઇન્ટરનલ એનર્જી. આ બેસિક એક્ટિવિટી સમજો કે ઇન્ટરનલ એનર્જી મીન્સ કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. અને આ બંને એનર્જી કોને કન્સિડર કરીએ આપણે? મોલેક્યુલ્સની. તો કાઇનેટિક એનર્જી કોના લીધે કન્સિડર કરીએ આપણે? તો રેન્ડમ મોશન ઓફ ધી મોલેક્યુલ્સના લીધે. અને પોટેન્શિયલ એનર્જી કોના લીધે કન્સિડર કરીએ? ફોર્સ ઓફ અટ્રેક્શનના લીધે. અને આઈડિયલ કેસને આપણે અહીંયા કન્સિડર કરીએ તો આઈડિયલ કેસ માટે ખાલી રેન્ડમ મોશન આપણે કન્સિડર કરીએ તો કાઇનેટિક એનર્જી અને ફોર્સ ઓફ અટ્રેક્શન તો છે નહીં આઈડિયલ કેસ માટે. તો આઈડિયલ કેસ માટે ઇન્ટરનલ એનર્જી કયા ફોર્મેટમાં હશે? કાઇનેટિક એનર્જી. ક્લિયર આટલી વસ્તુ? આના માટે ટેક્સ્ટબુક રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે. કોમન પેજમાં વિધાઉટ ડેરિવેશન ખાલી એક્સપ્લેનેશન આપેલું છે. તો પ્રોપરલી લાઇન બાય લાઇન આપણે સ્ટડી કરીને એને કમ્પ્લીટ કરવાનું છે, બરાબર? વિથ ડિફરન્ટ એક્ઝામ્પલ. હવે હું અહીંયાથી તમને એક એક્ઝામ્પલ આપું. આપણને ઇન્ટરનલ એનર્જી ખબર પડી કે ઇન્ટરનલ એનર્જીમાં આ એક ફોર્મેટ છે, બરાબર? હવે આ ઇન્ટરનલ એનર્જીમાં આપણે ચેન્જ કઈ રીતે કરીએ છીએ? ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ કરવો છે આપણે. આ ચેન્જ કઈ રીતે કરીએ? આ બધું આપણે રૂમ ટેમ્પરેચર સ્ટડી કર્યું છે. તો આ ઇન્ટરનલ એનર્જીમાં આપણે ચેન્જ કઈ રીતે કરી શકીએ? તો એના માટે આપણે બે અલગ પ્રોસેસ સ્ટડી કરવાની છે. બંને પ્રોસેસ ધ્યાનથી સમજો. બંને ઓલરેડી તમે ભણી ગયેલા છો. ફર્સ્ટ વન ઇઝ હીટ, સેકન્ડ વન ઇઝ. આ બંનેનો મીનિંગ શું? હીટ એન્ડ બર્સ્ટ નું. વોટ ડુ યુ મીન બાય હીટ એન્ડ બર્સ્ટ? ચેપ્ટર 11 સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગમાં જ મેં હીટને ડિફાઈન કરેલું. તો હીટ એન્ડ બર્સ્ટ આ બંને માટે આપણાથી કોમન ઇશ્યુ કહેવાય. વે ઓફ ટ્રાન્સફર ઓફ, યાદ છે કે આ બંને એવી પ્રોસેસ છે જેની અંદર જે પાર્ટિસિપેટ કરે ક્યાં તો એ હેલ્પ કરે એનર્જી ટ્રાન્સફર કરવામાં, બરાબર છે? હીટ એક ફોર્મ ઓફ એનર્જી તો છે જ, બટ હીટ એન્ડ વર્ક ને પ્રોપરલી ડિફાઈન કરવું થર્મોડાયનેમિક્સ ની અંદર તો બંને એવી પ્રોસેસ છે, એવો બે છે જેની અંદર એનર્જી ટ્રાન્સફર કરે, બરાબર? તો આ તો આપણે ડેફિનેશન સ્ટડી કર્યું. એક્ઝામ્પલ એનું પ્રૂફ શું? એવી સિચ્યુએશન કઈ જેના લીધે આપણને વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી મળે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ હીટની વાત કરીએ તો હીટ એવી પ્રોસેસ છે જેના અંદર એનર્જી ટ્રાન્સફર થાય, બટ એના માટે પોસિબલ કન્ડિશન કઈ હોવી જોઈએ? તો હીટ ક્યારે ટ્રાન્સફર કરે એનર્જી? જયારે બંને સિસ્ટમ વચ્ચે શું હોય? ટેમ્પરેચર ડિફરન્સ. તો હીટ એવી પ્રોસેસ છે જે ઇન્વોલ્વ કરશે ટેમ્પરેચર ડિફરન્સ, સમજ પડી? અને વર્ક એવી પ્રોસેસ છે જેની અંદર ટેમ્પરેચર ડિફરન્સ ને આપણે ઇન્વોલ્વ નહીં કરીએ, ટેમ્પરેચર ડિફરન્સ નહીં આવશે. સમજ પડે કે બંને પોઈન્ટ? હીટ અને વર્ક બંને વે ઓફ ટ્રાન્સફર ઓફ હીટ છે, સોરી વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી છે. જયારે હીટની વાત કરીએ તો હીટ એવી પ્રોસેસ છે જેની અંદર આપણે ટેમ્પરેચર ડિફરન્સને ઇન્વોલ્વ કરીએ. જયારે વર્ક એવી પ્રોસેસ છે જેમાં આપણે ટેમ્પરેચર ડિફરન્સને ઇન્વોલ્વ નથી કરતા. તો આનું એક્ઝામ્પલ શું હોઈ શકે? તો થર્મોડાયનેમિક્સમાં સૌથી બેઝિક ડાયાગ્રામ એટલે કન્ટેનર વિથ પિસ્ટન.
गैस मॉलिक्यूल। हम जो आप बने प्रोसेस में डिफरेंस देखी जो आपको मेन इनपुट है कि इंटरनल एनर्जी डिफाइन करी अपने काइनेटिक एनर्जी प्लस पोटेंशियल एनर्जी ना फॉर्म में, जो आइडियल गैस हो तो काइनेटिक एनर्जी ना फॉर्म में। तो आ इंटरनल एनर्जी चेन्ज कई रीते थे जो आपने इन्हें प्रॉपरली डिफाइन करी हुई तो इन्हीं डेफिनेशन में अब जो डेल्टा यू फंक्शन थोड़ी हुई चेंज इन इंटरनल एनर्जी जो प्रैक्टिकली कई रीते पॉसिबल थे तो बनने के लिए डिफरेंट सिचुएशन समझो। सिचुएशन नंबर वन, सपोज आ कंटेनर में आपने बाहर से हीट एनर्जी आपी, हवे आ कंटेनर ने जो बाहर थी आपने हीट सप्लाई आपी है तो कई प्रोसेस थवानी आनी अंदर। तो सबसे पहले तो आ गैस मॉलिक्यूल शू करते हीट गेन करते बराबर से, इरो मतलब के इनी काइनेटिक एनर्जी हवे इंक्रीज थवानी, समझ पड़े आपने वस्तु। એટલે આપણે એવી પ્રોસેસ ક્રિએટ કરી, એવી પ્રોસેસ કરી જેમાં ટેમ્પરેચર ડિફરન્સ મળ્યો, આપણે બહારથી હીટ આપીએ ત્યાં સિસ્ટમ એવી ગેઇન કરી, હીટ ગેઇન કરીએ તો હજી એક પ્રોસેસ થશે આની અંદર, સિસ્ટમ ઉપર જશે કે નીચે આવશે, તો કન્વેઇંગ પ્રોસેસ છે હીટ બરાબર, એની અંદર આપણે શું કર્યું હીટ સપ્લાય કરી, હીટ સપ્લાય કરી એનો મતલબ કે એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ, કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ મીન્સ કે ટેમ્પરેચર, તો હીટ પ્રોસેસ ને ટેમ્પરેચર આવ્યું વન બરાબર, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું એનો મતલબ કે એની ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થઈ છે, સમજ પડી? એટલે આની અંદર આપણે ટેમ્પરેચર ને ઇન્વોલ્વ કર્યું। હવે વર્ક ના ફોર્મેટ માં જોઈએ તો વર્ક ના ફોર્મેટ માં શું કરી શકીએ આપણે, ટેમ્પરેચર ને ઇન્વોલ્વ નથી કરવાનું, એટલે બહાર થી હીટ એનર્જી નથી આપવાનું। હવે આપણે મિકેનિકલ વર્ક શું કરી શકીએ આ વસ્તુ, તો પિસ્ટન ને નીચે લઈ આવીએ, જો પિસ્ટન ને હું નીચે કરું બરાબર તો શું થાય, બધા મોલેક્યુલ્સ જે છે બરાબર એનું વોલ્યુમ હવે ડિક્રીઝ થઈ જવાનું, એટલે વધારે કન્ડિશન જોવાનું, એટલે એનું ટેમ્પરેચર હજી રાઈઝ થવાનું, એટલે એની ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થઈ। તો ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થાય એના બે પોસિબલ વેઝ છે આપણી પાસે, ફર્સ્ટ વે કે આપણે એને બહારથી હીટ સપ્લાય આપીએ અને ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરીએ, જો ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય તો ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ મળવા પડશે। તો અહીંયા શું કરીએ, પિસ્ટન મૂવ ડાઉનવર્ડ તો પોટેન્શિયલ એનર્જી સોરી ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થવાની, ધેન તો આ બંને મેથડ એની અંદર ઇન્ટરનલ એનર્જીમાં ઇન્ક્રીમેન્ટ આવી। હવે એવી કઈ પ્રોસેસ છે જેમાં ઇન્ટરનલ એનર્જી ડિક્રીઝ પણ થાય, તો સેકન્ડ વે પિસ્ટન ઉપર જાય એટલે આનો આન્સર બની ગયો આપણને, આમાં શું કરીએ હીટના ફોર્મમાં જેમાં આપણે ટેમ્પરેચર ઇન્વોલ્વ કરવાનું છે, તો આમાં આપણે એવી સિસ્ટમ એવું અરેન્જમેન્ટ કરીએ કે જે સિસ્ટમનું ટેમ્પરેચર છે એનાથી લોઅર ટેમ્પરેચર એક રિઝર્વર નીચે મૂકી દઈએ, એટલે સિસ્ટમ અને બહારનું રિઝર્વર એના વચ્ચે શું ક્રિએટ કર્યું આપણે ટેમ્પરેચર। હવે આ વખતે કેવી સિચ્યુએશન હશે, તો ટેમ્પરેચર ઓફ સિસ્ટમ ઇઝ ગ્રેટર ધેન ટેમ્પરેચર ઓફ રિઝર્વર, એટલે હવે હીટ ક્યાંથી ક્યાં જવાની, સિસ્ટમમાંથી રિઝર્વર, એટલે હીટ લોસ થવાની બરાબર। તો આની અંદર આપણે લખીએ હીટ ગિવન આઉટ, તો એના લીધે ટેમ્પરેચર ડાઉ ઇન્ટરનલ એનર્જી ડિક્રીઝ, સમજ પડી? અને આનું તો સિચ્યુએશન સિમ્પલ ખબર છે, આપણે પિસ્ટનને ઉપર લઈએ, સમજ પડી ગઈ? પિસ્ટન મૂવ અપવર્ડ તો હીટ વર્ક અને ઇન્ટરનલ એનર્જી ત્રણે ત્રણ ઇન્ટરકનેક્ટેડ ટર્મ્સ છે, એટલે જે નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો છે તે ટોપિક છે હીટ વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી, તો એને એક્સપ્લેન કરવા માટે સૌથી પહેલા આપણે ઇન્ટરનલ એનર્જી સમજીએ। તો ઇન્ટરનલ એનર્જી એટલે કોઈ પણ સિસ્ટમની અંદર જે એનર્જી છે તેની વાત કરીએ આપણે, સપોઝ કોઈ ગેસ સિલિન્ડરને કન્સિડર કરીએ તો એક ગેસ મોલેક્યુલની રૂમ ટેમ્પરેચર પર અંડર મોશનના લીધે કાઇનેટિક એનર્જી પ્લસ ફોર્સ ઓફ અટ્રેક્શનના લીધે પોટેન્શિયલ એનર્જી, જો આ ગેસને આપણે આઈડિયલ ગેસ કન્સિડર કર્યો હોય તો એની ઇન્ટરનલ એનર્જી કાઇનેટિક એનર્જીના ફોર્મમાં હશે, આ બે કન્ડિશન ક્લિયર। હવે આ ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ કઈ રીતે કરી શકીએ એના માટે બીજા બે ટર્મ ડિફાઇન કર્યા,
फर्स्ट वन इज वीक एंड सेकंड वन इज वर्क, तो आ बने में बेसिक मीनिंग शू है? तो वीक एंड वर्क ये बने हेवी प्रोसेस से जेना थे हीट ट्रांसफर थे। तो एनु एग्जांपल आपको कई रीते हीट ट्रांसफर थे, तो आपरी पास एक सिंपल सिस्टम है विद पिस्टन, आनी अंदर वीक एंड वर्क से आपने इंटरनल एनर्जी चेंज करके बताओ, એટલે જે વર્ક અને ઇન્ટરનલ એનર્જી ચળવળનું રિલેશન પૂરું કરી કહેવા માટે, તો ડેલ્ટા યુ, ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ ત્રણે ત્રણના રિલેશનથી આપણને ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સ ચોસ કરી એને પછી આપણે પાછા જતા કરીએ। હવે સપોઝ આ એક એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટ બનશે, આપણે સિસ્ટમના સ્ટેટ ચેન્જ કર્યા P1 P1 2 हमें सिस्टम ना तो आपने स्टेट चेंज करिए तो इनी इंटरनल एनर्जी में चेंजेस आवे, क्योंकि स्टेट चेंज करी क्योंकि स्टेट ऊपर डिपेंडेंट से इंटरनल एनर्जी आ स्टेट चेंज किया से तो बट ऑब्वियसली टेम्परेचर चेंज की वजह से और टेम्परेचर पर डिपेंडेंट से इंटरनल एनर्जी। हमें आ स्टेट चेंज कई रीते थी तो एना माटे पाछी दो अलग अलग मेथड, फर्स्ट मेथड P1 2 P2 V1 તમને મેથડ માં શું કર્યું આપણે, વોલ્યુમ કોન્સ્ટન્ટ અને એના રિસ્પેક્ટ માં પ્રેશર ચેન્જ કર્યું, તો આ સ્ટેજ ની અંદર આપણે શું કર્યું, વોલ્યુમ કોન્સ્ટન્ટ અને એના પછી ફાઇનલ શું કરી આપણે, P2 V2। તો આપણે ઇનિશિયલ સ્ટેટ કયો છે, P1 V1, ત્યાંથી ફાઇનલી ક્યાં લઈ જવાનું છે સિસ્ટમ ને, P2 V2 પર। તો એક મેથડ એવી છે ઇનિશિયલી હું વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખું અને એના પછી હું પ્રેશર કોન્સ્ટન્ટ રાખું, બરાબર? બીજી મેથડ કઈ હોઈ શકે, P1 V1। હવે આ વખતે શું કરું, ઇનિશિયલી પ્રેશર કોન્સ્ટન્ટ રાખું એટલે P1 V2 અને નેક્સ્ટ ટાઈમ શું કરું, વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખું અને મને મળી જાય P2 V2। સમજ પડી આટલી વસ્તુ? તો આ મેં એક સિમ્પલ પ્રોસિજર, સિમ્પલ સ્ટેટ વેરિયેબલ ચેન્જ કરવા માટે બે અલગ અલગ મેથડ શું કર્યું, બંને મેથડ ની અંદર ફાઇનલ રિઝલ્ટ શું મળ્યું આપણને, P2 V2। ઇનિશિયલ રિઝલ્ટ કયું હતું આપણું, હશે P1 V1, એટલે આપણે ખાલી સ્ટેટ ચેન્જ કરવાના છે, બટ એ સ્ટેટ ચેન્જ બે અલગ અલગ મેથડ થી પોસિબલ છે, તો બંને મેથડ અહીંયા શું કરી, હવે આ બંને માં ઇન્ટરનલ એનર્જી ચેન્જ થઈ હશે, તો એ ઇન્ટરનલ એનર્જી ΔU1 અને ΔU2 વચ્ચે રિલેશન શું આવે, બંને મેથડ થી સેમ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળે કે ડિફરન્ટ? બંને મેથડ થી આપણને સેમ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળે, એટલે આ બંને વચ્ચે રિલેશન શું આવશે, ΔU1 ΔU2। સમજ પડે આટલી વસ્તુ? એનો મતલબ એવો થયો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી પાથ પર ડિપેન્ડન્ટ નથી, કોના પર ડિપેન્ડન્ટ છે, ઇનિશિયલ એન્ડ ફાઇનલ પછી તમે વેરિયેબલ એ સ્ટેજ તમે ગમે તે પાથ થી ગમે તે મેથડ થી અચીવ કરો, ઇટ ડઝન્ટ મેટર। સમજ પડી આટલી વસ્તુ? તો ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આપણે લાવીએ ત્યારે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ એના ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેજ પર ડિપેન્ડ કરે। આવા એમસીક્યુ પૂછાય, સ્ટેજીસ આપેલા છે તમને, P1 V1 2 P2 V2 અને તમને પૂછશે કે ΔU1 અને ΔU2 નો રિલેશન, ત્રણ ઓપ્શન આપેલા છે, ΔU1 > ΔU2, ΔU1 > ΔU2, ΔU1 = ΔU2। તો આપણે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ આ એક સ્ટેટમેન્ટ નોંધાવ કરવાનું આપણે, કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડિપેન્ડ ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેજ ઓફ ધી સિસ્ટમ। સમજ પડી આટલી વસ્તુ? પછી એ વેરિયેબલ એ સ્ટેજ આપણે P1 V1 2 P2 V2 ગમે તે મેથડ થી અચીવ કરીએ એના પર ડિપેન્ડ નહીં કરે, ક્લિયર? સમજ પડશે કે આટલી વસ્તુ? અને આ બેઝિક ડાયાગ્રામ યાદ રાખવાનો। હવે આ જે ડાયાગ્રામ છે અહીંયાથી કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં એક ચેન્જ મળશે તમને। હવે આ જે ફર્સ્ટ સિચ્યુએશન છે જેમાં આપણે સિસ્ટમને હીટ સપ્લાય કરી, જો સિસ્ટમ હીટ એબ્સોર્બ કરે તો આપણે ΔQ કેવું લેવાનું છે, પોઝિટિવ। જો અહીંયાથી સિસ્ટમે હીટ એબ્સોર્બ કરી તો ΔQ પોઝિટિવ થયું, આની અંદર આના લીધે હીટ ગેઇન કરવાથી સિસ્ટમે શું કર્યું, પિસ્ટનને ઉપર પુશ કર્યું, એનો મતલબ વર્ક ડન બાય ધ સિસ્ટમ થયું,
ગોર્જન વાઇડર સિસ્ટમ અને પોટેન્શિયલ એનર્જી પણ ઇન્ક્રીઝ થઈ. તો ત્રણ સ્ટેજીસ યાદ રાખવાના, ત્રણ સાઇન કન્વેન્શન. ફર્સ્ટ વન, ઇફ સિસ્ટમ એબ્સોર્બ ધી હીટ એનર્જી ધેન ડેલ્ટા ક્યુ ઇઝ પોઝિટિવ. ઇફ વર્ક ડન બાય ધ સિસ્ટમ ધેન ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. ઇફ ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝીસ ધેન ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. આની અંદર કેમેસ્ટ્રીમાં આપણી પાસે ઓપોઝિટ સાઇન છે, વર્ક ડન બાય ધ સિસ્ટમ આપણે કેમેસ્ટ્રીમાં નેગેટિવ. તો બંનેમાં ડિફરન્સ ખાલી પોઈન્ટ ઓફ રેફરન્સ હોય. અહીંયા આપણે એવું કન્સિડર કરીએ ફિઝિક્સમાં કે જો આપણે સિસ્ટમ છે અને આપણે કશેથી એનર્જી ગેઇન કરી તો આપણી ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ છે, એટલે આપણે એને પોઝિટિવ લઈએ. કે આપણી એનર્જીમાં જો ઇન્ક્રીમેન્ટ થાય, આપણે એઝ અ સિસ્ટમ કન્સિડર કરીએ, જયારે કેમેસ્ટ્રીમાં પોઈન્ટ ઓફ વ્યૂ સામે સિસ્ટમ છે. અહીંયા આપણે પોતે સિસ્ટમ છે અને બહારથી એનર્જી ગેઇન કરીએ, ઇટ મીન્સ કે આપણી એનર્જી ઇન્ક્રીઝ થવાની, એના માટે સાઇન આપણે યુઝ કરીએ પોઝિટિવ. ક્લિયર? સમજ પડી બંનેમાં ડિફરન્સ? તો પોઈન્ટ ઓફ રેફરન્સ નો ખાલી ચેન્જ છે બંનેમાં, એટલે કન્ફ્યુઝન નહીં થવી જોઈએ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. ક્લિયર આટલી વસ્તુ? સેકન્ડ, વર્ક ડન ઓન ધ સિસ્ટમ. વર્ક ડન ઓન ધ સિસ્ટમ નો મતલબ શું થાય? કે સિસ્ટમમાં પોતે વર્ક ડન કરું, જો હું પોતે વર્ક ડન કરું તો મારી એનર્જી ડિક્રીઝ થાય. એનો મતલબ કે આપણે વર્ક ડન ઓન ધ સિસ્ટમ કેવું લેવાનું? નેગેટિવ. આ ડિફરન્સ ક્લિયર? બંનેમાં કોઈ કન્ફ્યુઝન હવે? તો સાઇન કન્વેન્શન આપણે પ્રોપરલી નોટ ડાઉન કરવાની છે. તો ફર્સ્ટ, બીંગ એબ્સોર્બ બાય ધ સિસ્ટમ ઇઝ ટેકન પોઝિટિવ. સેકન્ડ, વર્ક ડન by the system is taken positive, increase in internal energy also taken as positive. Common body ka ground point ana the opposite is a heat given out, then it is taken negative. Work done on the system negative. If internal energy decreases, then negative. સમજ પડી કે સાઇન કન્વેન્શન? આ પ્રોપરલી સાઇન કન્વેન્શન યાદ રાખવાની એમસીક્યુ ન્યુમેરિકલ્સમાં પ્લસ ઓર માઇનસ સાઇન જયારે સિલેક્ટ કરીએ ત્યારે આ બધા સાઇન કન્વેન્શન યુઝફુલ હશે. ક્લિયર? તો પહેલા આજે અત્યારે રીડ કરવાનું છે ઝીરો ફ્લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઝીરો ફ્લો ની અંદર ટોટલી થ્યોરી આપેલી છે અને થ્યોરીના એક્સપ્લેનેશન સિસ્ટમ એ, સિસ્ટમ બી અને સિસ્ટમ સી જે આપણે પ્રોપરલી એક્સપ્લેન કરેલું છે એ જ વસ્તુ તમને બુકમાં આપેલી છે. પ્રોપરલી રીડ કરીને થર્મલી અત્યારે જ ક્લિયર કરવાનું છે ટૂંકમાં. એના પછી હીટ, વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી એનો રિલેશન આપેલો છે. એમાં બે એક્ટિવિટી આપેલી છે. ફર્સ્ટ એક્ટિવિટી એવી છે કે બોક્સમાં ગેસ મોલેક્યુલ્સ છે, એની ઇન્ટરનલ એનર્જી સમજી લેવા. તો સપોઝ યુ આ બોક્સને આપણે વી વેલોસિટીથી મૂવ કરીએ તો બોક્સની વેલોસિટીના લીધે એની ઇન્ટરનલ એનર્જીમાં કોઈ ચેન્જ નહીં આવે. સેકન્ડ એક્ટિવિટી આપણને એવી આપેલી છે જેમાં આપણે વોટર બોઇલ એટલે સિસ્ટમને હીટ એનર્જી સપ્લાય કરીએ છીએ, બરાબર? તો એના રિસ્પેક્ટમાં આપણે આ પણ એક વસ્તુ યાદ રાખી શકીએ, જો આપણે કોઈ સિસ્ટમને બહારથી હીટ સપ્લાય કરીએ તો એ સિસ્ટમ હીટ ગેઇન કરશે, એના લીધે સિસ્ટમ ઉપર જાય, એનો મતલબ કે આ વોલ્યુમની અંદર ઇન્ક્રીમેન્ટ છે, એનો મતલબ કે એની ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થશે. તો આ જે એક્ટિવિટીઝ આપેલી છે એના ફાઇનલ રિઝલ્ટમાં આપણે લખીએ સાઇન કન્વેન્શન. એની પહેલા હજી એક એક્ટિવિટી આપેલી છે કે આપણે સપોઝ P1 V1 સ્ટેજ થી P2 સ્ટેજ પર જઈએ તો બે ડિફરન્ટ સ્ટેજ, બે ડિફરન્ટ મેથડ પોસિબલ છે, બે ડિફરન્ટ પાથ પોસિબલ છે. તો આ બંને પાથમાં જે ચેન્જ ઇન એનર્જી મળે તે સેમ હશે કે ડિફરન્ટ? તો આપણે એઝ અ ફાઇનલ રિઝલ્ટ આપેલું છે તો બંનેમાં ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી સેમ હશે.
इट मीन्स द चेंज इन इंटरनल एनर्जी डिपेंड्स ऑन द इंसिडेंट फाइनल स्टेट ऑफ द सिस्टम. इवन अबाउट टू थ्योरेटिकल अपने कंसेप्ट उपमा आपेला छे. आ बधा कंसेप्ट नो फाइनल रिजल्ट छे फर्स्ट लॉ ऑफ थर्मोडायनेमिक्स. समझ थोड़ी. तो आ साइन एक्वेशन खाली नियम और पर राखू छु. उदाहरण करव अपने अपना रीडिंग करिए बढ़ा पॉइंट अपने टीक करवा अंडरलाइन कर प्रोपरली हाईलाइट करवा बढ़ू लखी मैंने लखी साई वालू रहो आपने बुक में आप जो आज आपने त्रोन टॉपिक आपेला है त्रोन पेज में खाली थ्योरी आपेली एक डेरिवेशन नहीं थोड़ू आपने बोरिंग लगे એટલે મેં પ્રોપર એક્ઝામ્પલ એક્સપ્લેન કરું. હવે તમે રીડ કરો અને આ રીડ કરીને આ એક્ઝામ્પલ્સ ને મેચ કરવાની ટ્રાય કરો. જેટલા ફોર્મ સીધા એકતાને અંડરલાઈન કરતા જાઓ એટલે તમને પ્રોપરલી આઈડિયા આવી જશે. આમાંથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઝીરો ફ્લો ઓફ થર્મોડાયનેમિક્સ. બરાબર છે. હવે તો હીટ કાં તો વર્કના લીધે આવે ચારે ચાર પોસિબલ વેઝ જોઈએ આપણે
કાં તો આપણે સિસ્ટમ ને હીટ આપીએ, કાં તો એ સિસ્ટમ માંથી હીટ લોસ થાય, કાં તો આપણે પિસ્ટન ને ડાઉનવર્ડ ડિરેક્શન માં પુશ કરીએ, કાં તો એ પિસ્ટન ને આપણે અપવર્ડ ડિરેક્શન. આ પોસિબલ વેઝ થી આપણે ડેલ્ટા યુ માં ચેન્જ કરી શકીએ. જો આપણને કશે એવી કન્ડિશન આપે કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ શું થાય કે જેમ જેમ ટેમ્પરેચર ઝીરો ચાલશો થર્મલ પ્રોસેસ, બરાબર આઈસો થર્મલ પ્રોસેસ, તો ડેલ્ટા યુ ટોટલી કોના પર ડિપેન્ડ કરે, ટેમ્પરેચર ઉપર, બરાબર છે. જો ટેમ્પરેચર ડિફરન્સ ઝીરો પર નાખીએ તો ડેલ્ટા યુ પણ કેટલો થઈ જશે, તો જો આવી કન્ડિશન આપે એમ સુખમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો કાંઠો લખેલું હશે કે આઈસો થર્મલ પ્રોસેસ, તો એનો મતલબ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આનો મતલબ આપણે જેટલી હીટ સપ્લાય કરી બધી સામાન યુટિલાઇઝ થઈ ગઈ, સમજ પડી. તો આવી રિવર્સ સિચ્યુએશન પણ આપી શકે, સપોઝ આપણે ડેલ્ટા ક્યુ જેટલી એનર્જી આપી અને ટોટલી હીટ આપણે યુટિલાઇઝ કરી ડેલ્ટા ડબલ્યુ એટલે કે વર્ક ડન ની અંદર, તો ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ કેટલો, કાં તો પૂછે કે ટેમ્પરેચરમાં ચેન્જ કેટલો હશે. હવે રિલેશન તો ટેમ્પરેચરનું છે જ નહીં ઇક્વેશન ની અંદર, બટ જો આપણને એટલું સ્ટેટમેન્ટ આપે કે ચેન્જ ઇન હીટ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન વર્ક, એટલે કે જેટલી એનર્જી સપ્લાય કરી બધી યુટિલાઇઝ થઈ વર્ક ડનમાં, તો ચેન્જ ઇન ટેમ્પરેચર કેટલું આવે, તો ડાયરેક્ટલી આપણે શું લખાય, ચેન્જ ઇન ટેમ્પરેચર ઝીરો હશે, તો જ ડેલ્ટા ક્યુ ઇઝ ટુ ડેલ્ટા ડબલ્યુ થાય, ઇટ મીન્સ કે ડેલ્ટા ક્યુ કેટલું હશે, ઝીરો. તો આ સિમ્પલ એક સ્પેશિયલ કેસ, આ કન્ડિશન થી આપણને એમસીક્યુ આવી શકે, સમજ પડી કે લાસ્ટ. જો આપણને સિચ્યુએશન આપે કે જેટલી એનર્જી 10 જ્યુલ એનર્જી સપ્લાય કરવું અને એનું વર્ક ડન પણ 10 જ્યુલ છે, તો ચેન્જ ઇન ટેમ્પરેચર કેટલું હશે, તો ચેન્જ ઇન ટેમ્પરેચર કેટલું હશે એવા કેસમાં, ઝીરો. સમજ પડી, 10 જ્યુલ એનર્જી સપ્લાય કરી અને 10 જ્યુલ યુટિલાઇઝ કરી લીધી વર્ક ડન માં, એનો મતલબ આ સિચ્યુએશન આવી. આ સિચ્યુએશન ના હતું નહીં, ડેલ્ટા ક્યુ કેટલું હશે, ઇમેજ કે ડેલ્ટા ઇક્વલ પણ ઝીરો હશે, ક્લિયર. અને આ જ ફર્સ્ટ લો ની અંદર આપણને આ સિચ્યુએશન પણ આપેલી છે કે ડેલ્ટા યુ માં ચેન્જ થાય કે નહીં થાય, તો ડેલ્ટા યુ ડિપેન્ડ ઓન રિલીઝન એન્ડ ફાઇનલ સ્ટેટ. ડેલ્ટા યુ માં ફર્સ્ટ પ્રોસેસ કરીએ કે સેકન્ડ પ્રોસેસ કરીએ, ડેલ્ટા યુ આપણને સિમિલર હશે, ડર આટલી વસ્તુ ખબર પડશે. કે હવે આ જે ડેલ્ટા યુ આપેલું છે આને બીજા એક ફોર્મેટમાં લખી શકીએ આપણે, વર્કન ઇઝ ઇક્વલ ટુ, વર્કન ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લગાવી. સપોઝ આપણી પાસે કન્ડિશન છે આ સિસ્ટમ અને આ પિસ્ટન, આ ગેસ મોલેક્યુલ આપણે સપોઝ અહીંયાથી ડેલ્ટા ક્યુ જેટલી હીટ એનર્જી સપ્લાય કરી. હવે જો આપણે આને હીટ એનર્જી સપ્લાય કરીએ તો આ પિસ્ટન સપોઝ આટલું ઉપર પહોંચી ગયું, ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું હશે, સપોઝ ડીએચ જેટલું, બરાબર. હવે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ ને પ્રેશરના ટર્મમાં લખાય, પ્રેશરના ટર્મમાં, તો પ્રેશર ઇન્ટુ એરિયા, આ એરિયા એટલે એરિયા ઓફ ધી પિસ્ટન જે ગેસ મોલેક્યુલ્સ ના કોન્ટેક્ટમાં છે, અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું આપણે ડીએચ, એરિયા ઇન્ટુ ડીએલ, એનો મતલબ વોલ્યુમ, ચેન્જ ઇન વોલ્યુમ. ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય આપણાથી, આપણે એક ઇમ્પોર્ટન્ટ રિલેશન. તો જયારે આપણે વર્ક ડન એટલે પોતે સ્ટાર્ટ કરશું, આઈસો થર્મલ, આઈસો બારીક, આઈસો કોલિક, ત્યારે બધામાં બેઝિક રિલેશન યુઝ કરશું, બરાબર, ત્યારે આનું આખું ડેરિવેશન આપણે નોંધાવી કરશું. તો અત્યારે જો આપણે આ ફર્સ્ટ વર્ડ લખવો હોય તો આપણે શું લખાય, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ઈ ડેલ્ટા બી. તો આ પણ અને આ પણ બંને સેમ સ્ટેટમેન્ટ છે, ખાલી ડેલ્ટા ડબલ્યુ ને આપણે ટી ડેલ્ટા બી અને નવા ફોર્મેટમાં નોંધાવન કરેલું છે, સમજ પડી. તો અહીંયા ફર્સ્ટ ઓફ સમુદાય પ્રોપરલી તમારે રીડ કરવાનું છે, આજનો તમારો પાક કેટલો રહેશે, એક તો ઝીરો ટોક સમુદાય નિયમિત, એક ઉમાસ નુકસાન, એના પછી હીટ, વર્ક અને ઇન્ટરનલ એનર્જી, એનું તમારે ખાલી બેઝિક રીડ કરવાનું છે. અને એના પછી છે ફર્સ્ટ ઓફ સમુદાય નિયમિત આગળ તમે એક ઉમાસ છે, સમજ પડી. તો પહેલા રીડિંગ કરી નાખીએ, પછી તમે પ્રોપરલી બધા સ્ટેટમેન્ટ હાઈલાઇટ કરાવી દો અને ટીક કરાવી દઉં છું.
राइट।